દેશમાં કોરોનાના નવા 40,111 પોઝિટિવ કેસ, 725 દર્દીઓના મોત. રાજ્યમાં એક દિવસમાં 70 નવા કેસ, 2ના મૃત્યુ. ગુજરાતમાં ડિસેમ્બર સુધીમાં શરૂ થશે કોવેક્સિનનું ઉત્પાદન. જુલાઈમાં રસીના 13 કરોડ ડોઝ મળવાનો કેન્દ્રીય પ્રધાન માંડવ્યાનો દાવો. દેશભરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની વધી ચિંતા. 10 દિવસમાં વરસાદ નહીં પડે તો ખરીફ વાવણી પર પડશે અસર. થોડી રાહત બાદ ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો. કપાસિયા તેલ અને સિંગ તેલના ભાવમાં 40 રૂપિયાનો ઝીંકાવ વધારો. ઉત્તરપ્રદેશ ધર્માંતરણ કેસમાં વડોદરાથી વધુ એક શખ્સની ધરપકડ. તપાસમાં હવાલા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા. તમામ ભારતીયોના ડીએનએ એક. મુસ્લિમ રાષ્ટ્ર મંચના કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન. બોલ્યા, લોકતંત્રમાં હિન્દુ મુસ્લિમ પ્રભુત્વ ન થઈ શકે.